રાજુલા નગરપાલિકાના પ્રમુખ પદે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રમુખની નિયુક્તિ કરી છે. રાજુલા નગરપાલિકાને છેલ્લા એક વર્ષથી કોઈની મીઠી નજર લાગી હોય તેમ પાલિકાની ગાડી પાટે ચડતી નથી. હમણાં પ્રમુખ બાધુબહેન બાલભાઈ વાણિયા તેમજ ઉપપ્રમુખ છત્રજીત ધાકડા અચાનક રાજીનામા ધરી દેતા પાલિકામાં સત્તાધીશ વગરની થઈ ગઈ હતી. ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટરે પ્રજા હેરાન ન થાય ને શહેરનો વિકાસ અટકે નહીં ત્યાં સુધી પ્રમુખ તરીકે ભરતભાઈ સાવલિયાને તારીખ 20/5/2019 રોજથી ચાર્જ સોંપવાનો લેખિત હુકમ કર્યો છે અને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાકડાને નિયુક્ત કરવામાં આવ્યા છે. હું ભરતભાઈ સાવલિયા અમારે રાજુલા નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખના રાજીનામાથી ખાલી પડેલ જગ્યામાં મારી કલેક્ટર શ્રી અમરેલીએ પ્રમુખ તરીકે જ્યાં સુધી નવી બોડી ન બેસે, ઉપપ્રમુખ ચૂંટણી પ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી પ્રમુખ પદે મને નિમણૂક કરેલી છે. તો હું મારી જે શક્તિ છે એનો ઉપયોગ કરીશ અને સારા રાજુલા માટે સતત કાર્યશીલ રહી અને સારા કામો કરીશ અને હું એવા પ્રયત્નો સતત કરતો રહીશ. મારું નામ કનુભાઈ ધાકડા, વોર્ડ નંબરના સદસ્ય, 7 વોર્ડ. અમારે ભરતભાઈ સાવલિયા પ્રમુખ તરીકે કલેક્ટરે નિમણૂક કરી છે, કલેક્ટરનો આભાર. રાજુલાની જનતા લાઇટ પાણી સફાઈ માટે ધારાસભ્ય અમરીશભાઈ ડેરની સૂચના નીચે આખી તમામે તમામ મારા નગરપાલિકાના સભ્યો એક મળે રાજુલાનું કેમ સારું થાય એવો મેસેજ આવશે. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.